નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી કાવ્ય નંબર દસ આલા લીલા વાંસળિયા આ કાવ્યનો અભ્યાસ કરવાના છે આલા લીલા વાંસળિયા એક લોકગીત છે લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવ કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડી લોકગીત વિશેની વધારાની માહિતી છે કે લોક સાહિત્ય એ લોકોનું લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે પરંપરાથી લોકોમાં કહેવાતું ગવાતું એ ચાલ્યું આવે છે સરળ શબ્દો જીવંત ભાષા મધુર ભાવ એની આગળ તરી આવતા લક્ષણો છે લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી મળી રહે છે તો વિદ્યાર્થી મિત્રો આમ તમે જોવા જાવ ને તો લોકગીત એટલે આપણે જે નવરાત્રિના જે ગરબા ગાઈએ છીએ ને એ પણ એક લોકગીત છે કે તેમાં તમે જોજો કે ઘણીવાર લોકગીતમાં અલગ અલગ ફેરફાર થતા આપણને જોવા મળે છે હવે આપણે કાવ્યનો રાગ જોઈએ આલા લીલા રે વડાવું એની

આવ્યા આવ્યા ઓતરા દસ નામે પાંદર રાખે તરડા રે હરી કેરા છલી વાળ્યા રે લો આલા લીલા વાસળિયા રે વડાવો ખેતરીએ કાંઈ જોલી રહ્યા છે મોલ મોલે પ્રભુજીએ મોતી લીલા વાસડિયા રે વડાવું આલા લીલા રે વડાવું તો વિદ્યાર્થી મિત્રો હવે તમને કાવ્યનો રાગ આવડી ગયો હશે હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ આલા લીલા વાંસળિયા રે વડાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસડી રે લોલ આલા લીલા એટલે થોડા સૂકા અને થોડા લીલા વાંસની વાત કરે છે વાંસળિયા એટલે વાંસ એટલે અહીંયા જે કૃષ્ણ ભક્ત છે તે શું કહે છે કે હું થોડા સૂકા અને થોડા લીલા વાંસ વડાવીશ અને એની રે ઉતરાવું એટલે કે એની હું ઉતરાવું એટલે બનાવડાવીશ પ્રભુજીની વાંસળી રેલોલ કે પ્રભુ માટેની વાંસડી એટલે આપણે આખી પંક્તિને સમજીએ કે હું થોડા સૂકા અને થોડા લીલા વાંસ વડાવીશ અને એ વાંસમાંથી પ્રભુ શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવડાવીશ ત્યાર પછી પંક્તિમાં છે કે એ કાંઈ હંસ પોપટને મોર વાંસળી વગાડે રે નંદાજીનો લાડકો રેલોલ એટલે અહીંયા વાંસળી છે એની ઉપર હંસ પોપટ અને મોર મુકાવીશકોએ કઈ ફૂમતા લટકે ચાર આંગળીએ અંગૂઠીને હીર લારેલોલ એટલે આ વાંસળી જે બનાવી છે એની ઉપર એ હંસ પોપટ અને મોર મુકાવશે અને વાંસળી પર શું લટકાવશે ફૂમતા ચાર ફૂમતા લટકાવશે અને પછી શું કહે છે કે શ્રી કૃષ્ણએ શું કર્યું છે આંગળી એ વીંટી પહેરી છે અને વીંટીમાં હીરા જડેલા છે કે જે વાંસળી એ વગાડવાના છે જે આંગળીનો ઉપયોગ કરવાના છે તે આંગળીએ એમને વીંટી પહેરી છે અને એ વીંટીમાં હીરા જડેલા છે આવ્યા આવ્યા ઓતરા દસ નામે પાદરડા ખેતરડા રે હરિકેરા છલી વડિયારે લોલ તો અહીંયા શું કહે છે ઓતરા ઓતરા એટલે ઉત્તર દસ એટલે દિશાને મેહ એટલે વરસાદના વાદળોની વાત કરી છે કે ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે પાંદરડા ખેતરડા કે જે પાદર અને ખેતર છે તે પાણીથી છલકાઈ ગયા છે એટલે અહીંયા લખ્યું છે કે ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે હરીના પાદર અને ખેતર એથી છલકાઈ ગયા છે ખેતરીએ એકાય ઝૂલી રહ્યા છે મોર મોલે મોલે દીધા પ્રભુજીએ મોતી લો કે ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે બરાબર અહીંયા શું કીધું છે ખેતરીએ એકાય ઝૂલી રહ્યા છે મોલ મોલ એટલે પાક એટલે ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે અને ઝૂલી રહેલા પાકની ઉપર જે ડુંડા છે તે દાણાથી ભરેલા છે અને તે જાણે પ્રભુએ મોતી ગૂંથ્યા હોય એવા લાગે છે કે જે પાક છે તેની ઉપર મોતી લગાવેલા હોય એવું લાગી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમને કાવ્ય સમજાઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ